નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાનમાં તમને ખ્યાલ છે કે છેલ્લે આપણે જે કાંઈ ભણ્યા એના વિશે થોડું રિવિઝન કરી નાખીએ. તો આપણે જે ભણ્યા છીએ એમાં પહેલો ટોપિક જે હતો એ હતો 1.2. એ ટોપિકનું નામ છે દ્રવ્યની લાક્ષણિકતાઓ. પ્રવૃત્તિ સમજાવતો જાવ, એ પ્રવૃત્તિ કઈક આપણે શીખવાડતી હોવી જોઈએ, બરોબર. તો હવે એમાં સૌથી પહેલા 1.2.1 એક જ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજાવી. જ્યારે તમે ચા કોફી લીંબુ શરબત આવું ક્યાંય પણ બનાવો તો શું થાય, ચા કોફી અને લીંબુના દ્રવ્યના કણો પાણીના દ્રવ્યના કણોની વચ્ચે રહેલી જગ્યામાં સમાઈ જાય, બરોબર. જો ન સમાય તો ચા કોફી કે લીંબુ શરબતમાં ખાંડ મીઠું કે લીંબુ કોઈનો સ્વાદ આવે. દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા રહેલી હોય છે. દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. Good.
ગતિશીલ હોય છે અને શું ધરાવે છે ગતિ ઊર્જા ધરાવે છે. પ્રવૃત્તિ 1.4. તો મિત્રો પ્રવૃત્તિ 1.4 પ્રવૃત્તિ 1.4 યાદ કરવાય તો બે બીકર લો, બંને બીકરમાં પાણી ભરો, બરાબર. બંને બીકરમાં પાણી ભર્યું, એક બીકરમાં લાલ અથવા ભૂરી સાયનો ટીપુ નાખવા, બરાબર. જ્યારે બીજા બીકરમાં મધનું ટીપુ નાખવા, બરાબર. ઓકે, પહેલામાં કયું નાખવાનું? લાલ અથવા ભૂરી સાયનો તમારે જે બોલપેનમાં ભરવાની આવે છે, અને બીજામાં શું નાખવાનું? મધનું ટીપુ. તો તમને ખ્યાલ છે લાલ અથવા ભૂરી જે સાય છે એમાં પ્રસરણ જલ્દી થાય એટલે તરત જ તે આખા પાણીમાં લાલ અને ભૂરી સાય પ્રસરી જાય, આખું પાણી લાલ અને ભૂરા રંગનું થઈ જાય બધું પાણી, બરોબર. જ્યારે મધને પાણીમાં પ્રસરવામાં સમય લાગે એટલે થોડોક સમય લાગે ત્યારે મધ છે એ તમામે તમામ પાણીના જથ્થામાં પ્રસરી જાય. ખ્યાલ પડે છે? ઓકે, તો પ્રવૃત્તિ આ 1.5 આવી ગયા છે. એની ઉપરથી શું શીખવા મળ્યું? જુદી જુદી ઘનતા ધરાવતા, ઉદાહરણ સ્વરૂપે સાયને સાયના ટીપા હોય પતલા હોય, મધ હોય તો એ જાડું હોય, તેની બેની ઘનતા જુદી જુદી હોય. મધ છે એ સેજ ઘટ્ટ હોય અને લાલ ભૂરી સાયનું ટીપુ કેવું હોય? પાતળું હોય. એટલે જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યના કણોને પ્રસરવા જુદો જુદો સમય લાગે છે, બરોબર. તો આ તમે લાક્ષણિકતા લખીશું, જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યના કણોને પ્રસરવા જુદો જુદો સમય લાગે છે. ઓકે, તો જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યના કણોને પ્રસરવા શું લાગે છે? જુદો જુદો સમય લાગે છે. ચલો, પ્રવૃત્તિ 1.4 શું સમજાય છે ખબર પડી ગઈ. પ્રવૃત્તિ 1.5 યાદ કરો, આકૃતિ વાળી પ્રવૃત્તિ તમને ખ્યાલ છે, એક બીકરમાં ઠંડુ પાણી લીધું, એક બીકરમાં ગરમ પાણી લીધું, બંનેમાં શું નાખ્યું? પોટેશિયમ પરમેંગનેટના સ્ફટિક નાખ્યા, પોટેશિયમ પરમેંગનેટની જગ્યાએ તમે કોપર સલ્ફેટ પણ લઈ શકો. આ બંનેના સ્ફટિક દાખલ નાખ્યા તો તમને ખ્યાલ છે ઠંડા પાણીમાં પ્રસરવા માટે સમય ઓછો લાગે, એટલે સોરી વધુ લાગે, જ્યારે ગરમ પાણીમાં પ્રસરવા માટે સમય ઓછો લાગે. એટલે ગરમ પાણીમાં પોટેશિયમ પરમેંગનેટના દ્રવ્યના કણો તરત પ્રસરી જશે, એટલે તરત પોટેશિયમ પરમેંગનેટનો રંગ પકડાય જશે, ખબર પડે ને. જ્યારે બીજા કોઈની વાત કરીએ તો ઠંડા પાણીમાં શું થશે? પોટેશિયમ પરમેંગનેટના કણોને પ્રસરવા માટે એટલે ફેલાવવા માટે સમય કેવો લાગશે? ગરમ પાણીમાં સમય ઓછો, ઠંડા પાણીમાં સમય વધુ, બરાબર. સમય ઓછો લાગ્યો એનો મિનિંગ શું થયો? જલ્દી પ્રસરી ગયું. જલ્દી શું લેવા પ્રસરી ગયું? કારણ કે ગરમ પાણી છે, ગરમ પાણીમાં તાપમાન વધારે હોય, ઠંડા પાણીમાં તાપમાન ઓછું હોય એટલે પ્રસરવામાં હું લાગે સમય. તેની પછી લાક્ષણિકતા તાપમાન વધારતા, તો તાપમાન વધારતા વિચારો છે તાપમાન કોનું વધારે હતું? ગરમ પાણીનું. ગતિ ઊર્જા વધે છે, તાપમાન વધારતા ગતિ ઊર્જા શું થાય છે? વધે છે. ગતિ ઊર્જા વધે એટલે સમય એટલે કે ગતિની ઝડપ વધી જાય, પ્રસરણની ઝડપ વધી જાય, પણ સમય ઘટી જાય પ્રસરવા માટેનો સમય શું થાય છે? ઘટે છે. ચલો કમ્પ્લીટ. ચલો, તાપમાન વધારતા ગતિ ઊર્જા વધે પણ પ્રસરવા માટેનો સમય શું થાય છે? ઘટે છે.
બરોબર, ગતિ વધી જાય એટલે જલ્દી પ્રસરણ થઈ જાય, એટલે સમય ઘટી જાય, ઠંડા પાણી મંદું થાય, ગતિ ઊર્જા ઘટી જાય એટલે ધીમું પડે, પણ સમય શું થઈ જાય, વધી જાય. ખ્યાલ પડી ગયો? ઓકે, આ જોઈએ એક લાક્ષણ. હવે મિત્રો, એની પછી એક લાક્ષણિકતા હતી જે આની આ સંબંધ હતી, દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. દ્રવ્યના કણો એકબીજામાં શું થયેલા હોય? આંતર મિશ્રિત થયેલા હોય. ઓકે, એટલે કે એનો અર્થ શું થાય? એટલે કે દ્રવ્યના કણોની વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્યના કણો સમાઈ જાય. ચલો, રેડી? એટલે શું થાય? દ્રવ્યના કણોની વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્યના કણો મટી જાય, સમાઈ જાય. ખબર પડી ગઈ મિત્રો? દ્રવ્યના કણોની વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્યના કણો સમાઈ જાય, જેમ કે પાણીના કણોની વચ્ચે, પાણીના અણુની વચ્ચે દ્રવ્ય એટલે કે ઠાર, લીંબુ, મીઠું, ચા, કોફી એના કણો શું થઈ જાય? ગોઠવાઈ જાય. ઓકે, એને શું બોલાય? આંતર મિશ્રિત બોલાય. એકબીજાના કણોમાં સમાઈ જવું એટલે આંતર મિશ્રિત. ઓકે, કમ્પ્લીટ. ત્યારબાદ મિત્રો, ત્રણે ત્રણ પ્રવૃત્તિ ખબર પડી ગઈ. હવે ટોપિક નંબર છે 1.2.3. એટલે અત્યારે જે ભણવાનું છે, આટલો તમે ભણી ચૂક્યા છો, આનું એનિમેશન કરે. હવે ટોપિક છે 1.2.3, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. ચલો, શું છે 1.2.3? દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. એમાં પ્રવૃત્તિ નંબર 1.6. ચલો, પ્રવૃત્તિ 1.6 સમજાવી દો તમને. પ્રવૃત્તિ 1.6 શું છે? તો પ્રવૃત્તિ 1.6 માં એક ઇદુ મિશ્મીનું નૃત્ય કરતી એવી બહેનો તમારી બુકમાં બતાવેલી છે, બરોબર. એ જે બહેનો છે એ પાછળથી એકબીજાના હાથ પકડીને ઊભી છે. પહેલું જૂથ એવું લેવું, પહેલો સમૂહ એવો લેવો. બીજો સમૂહ એવો લેવાનો કે જે એકબીજાના હાથ પકડીને ઊભા હોય. જો પહેલા સમૂહમાં કેવું હતું, એ જે નૃત્ય કરવાની બહેનો છે એ એકબીજાના પાછળ પીઠ તરફથી એકબીજાને પકડી ઊભી છે. જ્યારે બીજું નૃત્ય, બીજું જૂથ શું કરશે? એકબીજાના હાથ પકડીને ઊભો રહે છે. ખબર પડે ને? જ્યારે ત્રીજું જૂથ છે એ ખાલી આંગળીના ટેરવા પકડીને ઊભો રહે છે. ફરીવાર સમજો, પહેલું જૂથ શું? એકબીજાને પાછળથી પકડીને ઊભું રહેશે. બીજું જૂથ શું? એકબીજાના હાથ પકડીને ઊભું રહેશે. અને ત્રીજું જૂથ શું? એકબીજાના આંગળીના ટેરવા પકડીને ઊભું રહેશે. અને ચોથું જૂથ એવું છે કે એ ચાર ચોથા જૂથે આ ત્રણેય જૂથને તોડવાનો પ્રયત્ન કરવાનો છે. ખબર પડી ગઈ આખી પ્રવૃત્તિ? એમાં એ બે પ્રશ્નો પૂછે છે, તમારી બુકમાં લખ્યા છે, એમ ઓછી રીતે જ આપણે સમજશું. પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે જો વિદ્યાર્થી જે છે, એટલે કે ઓલા બહેનો જે ઊભા છે, એ માની લો કે દ્રવ્યના કણો હોય, તો કયા જૂથને તૂટવામાં સૌથી ઓછો સમય લાગશે? કયું જૂથ જે છે એ તૂટશે નહીં? તો તમને બધાને ખબર, પ્રથમ જૂથ નહીં તૂટે. કારણ કે એણે શું કહ્યું છે? એકબીજાના હાથ તો પકડેલા છે, ઉપરથી પીઠે પકડેલી છે, એટલે ઈ જે છે ઈદુ મિશ્મીની નૃત્ય કરતા બહેનો જે છે, જે તમારી બુકમાં આપેલું છે, એને ઈ જૂથને તોડવા ખૂબ જ શું કરવું પડશે? મહેનત કરવી પડશે. બહુ આકર્ષણ હશે એ વચ્ચે બે ત્રણ વચ્ચે. ચાલો, બીજો પ્રશ્ન એવો પૂછો કે બીજો પ્રશ્ન એમ પૂછો કે કયું જૂથને તોડવા સૌથી ઓછો સમય લાગે?
બરોબર, ગયા જૂથને જલ્દી ની તોડી શકીએ. તો તમને બધાને ખ્યાલ છે જૂથ નંબર 3 જે આંગળીના ટેરવા પકડીને ઊભું છે ઈ જૂથને તરત તોડી શકાય. શું લેવા? કારણ કે તેનું આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. ખ્યાલ પડી ગયો બધાને? ઓકે, તો મિત્રો આવી રીતની પ્રવૃત્તિ નંબર કેટલી છે? 1.6. ખ્યાલ પડી ગયો? તો દ્રવ્યના કણોનું આવું જોઈએ, એકબીજાને શું કરે? આકર્ષીને રાખે. એટલે તોડવામાં શું લાગે? વાર, સમય લાગે. ચલો પ્રવૃત્તિ 1.7. પ્રવૃત્તિ 1.7 શું છે? તો એમ કે છે, એક લોખંડની ખીલી, એક ચોકનો ટુકડો અને એક રબર બેન્ડ. રબર બેન્ડ એટલે આપણે જે રબર વાપરીએ છીએ. પરિવાર, ત્રણ વસ્તુ લેવાની: લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર. આ ત્રણ વસ્તુ લેવાની છે. ઈ કેમ કે છે, ત્રણેયને હથોડી વડે ટીપ. બરાબર, તો શું થાય? આપણે જો જોઈ લોખંડનો ટુકડો તો લોખંડનો ટુકડો તૂટે નહીં, આકાર ના હોય. પછી લોખંડની પીડી છે, લોખંડની પીડી, પછી ચોકનો ટુકડો તૂટી જાય, ખેંચાય જાય, અને છે રબર. રબર શું છે? ખેંચાય, તૂટે નહીં. ચલો ખ્યાલ પડી ગયો મિત્રો? ઓકે, કમ્પ્લીટ. હવે જુઓ, જોઈ લોખંડ નીકળી, તૂટે નહીં, એની ઉપર તમે હથોડી પછડો તો તૂટે નહીં, એનો આકાર એવો. ચોકનો ટુકડો તૂટી જાય, બરોબર, પણ ખેંચાય નહીં. જ્યારે રબર ખેંચાઈ જાય, રબરને ખેંચી શકો, તોડી પણ શકો, પણ વધારે પડતું શું વાપરવું જોઈએ? બળ. તો આનો સીધો મતલબ શું થયો? લોખંડની ખીલીમાં અણુઓની વચ્ચે આકર્ષણ વધારે હોય એટલે ન તૂટે, ન આકાર બદલાય, ન ખેંચાય. ચોકના ટુકડાના આકર્ષણ કેવું હોય એના કરતા લોખંડની ખીલી કરતા ઓછું હોય, એટલે કે તૂટી પણ જાય અને ઊંડા ખેંચી પણ શકે, એટલે સોરી ખેંચાય. રબર, રબરના ટુકડા ઉપર તમે હથોડી કે એને ખેંચવાનો પ્રયત્ન કરો તો પણ ખેંચાય પણ જાય અને વધારે પડવા તો પણ તૂટી પણ જાય. એટલે લોખંડની ખીલી સૌથી વધારે આકર્ષણ હોય દ્રવ્યના કણો વચ્ચે, ચોકના ટુકડામાં એની કરતા ઓછું હોય અને રબરમાં એની કરતા ઓછું. ખ્યાલ પડી ગયો મિત્રો? ઓકે, હવે પછી પ્રવૃત્તિ 1.8. ચલો પ્રવૃત્તિ 1.8 જે આ ત્રણેય પ્રવૃત્તિ જે છે, 1.6, 1.7, 1.8, ત્રણેય મૌખિક રીતે સમજવાની છે. પ્રવૃત્તિ 1.8 શું છે? કે નળ ચાલુ હોય અને તમે આડો હાથ રાખી દો તો નળનો પ્રવાહ શું બંધ થઈ જાય? ન થાય. શું લેવા? કારણ કે પાણીના અણુઓ વચ્ચે શું હોય છે? આકર્ષણ બળ હોય છે. એટલે પાણીના અણુઓ એકબીજાને આકર્ષે છે. ત્રણેય પ્રવૃત્તિ ખ્યાલ પડી ગયો? ઓકે, પહેલી પ્રવૃત્તિ કઈ? બોલા ચાર જૂથ વાળા, એમાં ખબર પડી કે આકર્ષણ હોય છે. પ્રવૃત્તિ 1.7 કઈ? લોખંડને કેટલી, ચોકનો ટુકડો, રબર. ત્રણેયમાં શું કરવાનું? હથોડે ટીપવાનું. આ ત્રણેય ઘટના બને. પ્રવૃત્તિ 1.8 પાણીનો પ્રવાહ રોકાશે નહીં. કેમ નહીં રોકાય? કારણ કે દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો ચલો એની પછીનો પોઈન્ટ, દ્રવ્યના કણો એકબીજાને, દ્રવ્યના કણો એકબીજાને
8 વર્ષે છે. ચલો રેડી, દ્રવ્યના માસ કોને એકબીજાને આકર્ષે. ચલો હવે તમારા સાધુઈના પ્રશ્ન બરાબર, તો એ પ્રશ્ન લખવા માટે થઈને આપણે થોડું બોર્ડ સાફ સફાઈ કરશું. સ્વાધ્યાય મીન્સ તમારો આકૃતિ પૂર્ણ થાય પછી તાપમાન વધતા ગતિ ઉર્જા વધે છે. હવે તમે જાણો ખોરાક હોય
તેના લીધે પ્રસરણનો સમય શું થાય કે ઘટી જાય, ઘટી જાય એટલે શું થાય ઝડપથી આવે, તેના સુધી એની સુગંધ ક્યાં આવે દૂર સુધી સુગંધ આવે, ઠંડા પવન ઠંડા ખોરાકની સુગંધ લેવા ખોરાકની નજીક જવું પડે છે, કારણ કે તાપમાન ઓછું હોવાથી ગતિ ઊર્જા ઓછી હોય છે. તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નીચે લખી શકો છો. નમસ્કાર.